બનાસકાંઠા બેઠક ઉપર ભારે રસાકસી વચ્ચે કોંગ્રેસનો વિજય થયો હતો. છેક સુધી લડત આપનાર બનાસની બહેન અને કોંગ્રેસના ઉમેદવાર ગેનેબેન ઠાકોરનો ભવ્ય વિજય થયો હતો. બનાસકાંઠા લોકસભામાં 11 વર્ષ બાદ કોંગ્રેસ વિજેતા થઈ છે. ગેનેબેન ઠાકોર લોકસભાની ચૂંટણીમાં જીત મેળવતા ભાવુક થયા હતા. મુકેશ ગઢવી બાદ પ્રથમ વખત કોંગ્રેસના વિશે ચાલુ સાંસદ મુકેશ ગઢવીનું અવસાન થતા પેટા ચૂંટણીમાં ભાજપ વિજેતા બની હતી. ગેનેબેન ઠાકોર 28,495 મતે વિજેતા બન્યા હતા. ગેનેબેન હાલ વાવ વિધાનસભા સભાના ધારાસભ્ય છે. 2017માં મંત્રી શંકર ચૌધરીને હરાવી ગાંધીનગરમાં પહોંચ્યા હતા. 2022 વિધાનસભામાં પણ બહુમતી સાથે વિજેતા બન્યા હતા. 2024માં લોકસભામાં વિજેતા બની દિલ્હી જશે. બનાસની બેન ગેનેબેન પોતાનો વિજય સરઘસ પાલનપુરથી લઈને છેક ઠીમા સુધી પહોંચ્યો હતો, જ્યારે ગેનેબેન ઠાકોરનો વિજય સરઘસ સાંજે 7:30 ડીસા ખાતે આવતા દલિત સમાજના આગેવાનો તેમજ ડીસાના મતદારોએ ગેનેબેનને બનાસની ગેનેબેન ગેનેબેન તું આગે વધો હમ તુમારે સાથેના નારા સાથે ઢોલ નગારા તેમજ ડીજે સાથે વધાવીને વિજયની શુભકામનાઓ આપી હતી. જ્યારે ડીસાના કોંગ્રેસ કાર્યકર્તાઓ તેમજ કોંગ્રેસના હોદ્દેદારો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. બનાસકાંઠાની જનતાનો વહીવટીતંત્રનો સમગ્ર તમામ અમારા કોંગ્રેસના આગેવાનો આ જીત એ મારી ગેનીબેનની નથી, આ બનાસકાંઠાના મતદારોનો વિજય છે. સત્યમેવ જયતે, ગમે એટલું કરીએ પણ અંતે તો લોકશાહીની અંદર મતદારો જ વિન બનતા હોય છે. અને એક મેં ગરીબ દીકરી તરીકે જે મામેરું માગ્યું હતું એ બનાસકાંઠાની જનતાએ મારું મામેરું ભર્યું.